આટલી તૈયાર થઈને ક્યાં જાય છે? કેમ ભાભી અત્યારે આટલા તૈયાર થઈને ક્યાં? શાંતિએ કોઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે કે પછી ટ્રેડિશનલ પાર્ટીમાં? અરે ના ના, અમે કોઈ પાર્ટી કે કોમ્પિટિશનમાં નથી જતા. અમે તો અમદાવાદના પોળ વિસ્તારમાં પંચમી 66 સંઘોની ભવ્ય રથયાત્રા નીકળે છે એમાં જઈએ છે. રથયાત્રા? તેમાં સામીનો શું કામ? એ પણ આટલી તૈયાર થઈને? તે તો ત્યાં બોર થઈ જશે. લઈ જવી હોય તો પાર્ટીમાં લઈ જાઓ. અરે યાર, એ જ તો પ્રોબ્લેમ છે આ જનરેશનના પેરેન્ટ્સનો, જે પોતે પણ ફોરવર્ડ થઈને પોતાના બાળકોને પણ ફોરવર્ડ કરે છે. પણ હું મારી શાનવીને ધર્મના સંસ્કાર આપવા માંગુ છું, તેનું જીવન ધર્મમય બને તે જોવા માંગુ છું. તો હું એને પાર્ટીમાં શું કામ મોકલું? હું એને પ્રભુ વિધની રથયાત્રામાં લઈ જવા માંગુ છું. તેનો ઉત્સાહ, તેનું વાતાવરણ, તેની જાહોજલી સાથે ભગવાનની જે રથયાત્રા નીકળશે તેને જોશે તો તેનું મન ઉલ્લાસ પામશે. તે આગળ ધર્મમાં જશે અને ધર્મ માટે કંઈક કામ કરશે. મોટી થઈને તે ધર્મનું જ્ઞાન મેળવશે. ખૂબ જ સાચી વાત છે તમારી. રથયાત્રાના આયોજનમાં બાળકો ભાગ લે તે માટે જીવનના યુવા ગ્રુપ એ રેસ મુસાફરી સ્પર્ધા રાખી છે. દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ તો ખરું. મમ્મી મમ્મી, મારે બી રથયાત્રામાં ભાગ લેવો છે. હા બેટા, આપણે પણ રથયાત્રામાં પાર્ટ લઈશું. ક્યારે? 18 ઓગસ્ટ શ્રાવણ વદ ત્રીજ ના રવિવારે સવારે 7:30 રથયાત્રાનો પ્રારંભ થશે. તો અમદાવાદના બાળકો વેશભૂષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર થઈ જાઓ. અને હજી સુધી જો તમે વેશભૂષાની સ્પર્ધામાં ભાગ ના લીધો હોય તો તમારા મમ્મી પપ્પાને કહો કે તમારું નામ નોંધાવી દે, કેમ કે સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ 5 વિજેતાને મળશે વિશિષ્ટ ઇનામ અને સાથે જ બધા બાળકોને પ્રોત્સાહન ઇનામ તો ખરું. તો ફ્રેન્ડ્સ, ટ્રેડિશનલ પાર્ટીઝ ને કરો આઉટ અને રથયાત્રામાં બચ્ચા પાર્ટીઓ થઈ જાઓ. આ તો છે ભરચક રથયાત્રા.